pelo bagatinho e terra vai. Yeah.
બેન મારા કામ પડ્યા કામ હોય તો જ બોલાય ને બેસ એથી બેસ માંડ માંડ કેટલા વર્ષે ફેરી તું પૈણી તેદુ ની તું ફેરી થાતી નથી એથી બેસ બોલો તો કરા હાલો એના બેન અખી બે જ અત્યારે કઈ વાત તારે કરતા મારે કેવું તને ખબર છે વહુ છે ઈ શું કયો તો કઈ ખબર પડે તારે કઈ થોડોક વાંધો છે મારી હાઉ ન ભાઈ કેવી વહરી જઈ તને ખબર છે હા તમને હું કીધું હું ખાલી અડધી કલાક બાય ને નીકળી આ ઘર થી રાડે રાડે થઈ ગઈ તોય હું તો વય આવી શકું તાર બીજું ઠીક તારે કેમ છે હારું છે ને મારે તો હારું છે તમે કયો કે મારે મારે તો હવે આવું આવું બધું હરખું એવું હરખું હવે મારે કઈ એવું ન હોય કેવું હોય હે મારે તો વાયલા રાખે ક્યાં જાવ કે હા કાઢી નાખું બીજું ઠીક ભાણિયો શું કરે છે ભાણિયો એ મજા કરે તારું છે ને હા બીજું ઠીક જમાય શું કરે જમાય તમારા જમાય શું કરે લે તાર જમે કામે હોય બીજે શું હોય બને હોય બને એવી કેતી હોય તો હાલ બને એવી મારે જમાય થાય માં તાર તાર બને એવી કામે હોય બીજું શું હોય તે ભલે નો મારી એની ખોટી રાજ નહીં તારા બને એની ખોટી રાજ નહીં વયા જાય હે કામે વયા જાય એની ખોટી લોક કાય તમારી રામાયણ હોય એટલે વયા જાય હે કામે રામાયણ નહીં કઈ એનો કહું તમ તમે ટિફિન લઈને વયા જાય એટલે ઉપાદ નહીં હાઈ જે ઠેત આવે અમારે એમ જ થાય પાસ તાર બનીને હમણે બહુ સારું પાછું અમાર બેય ને એમ તો સારું એમ કે એને સારું એટલે મારે સારું હે ધંધો ક્યારે માઠું પર આવે પણ અમારે કોઈ દી વાંધો નથી આવ્યો નથી આવ્યો લે ગમે એટલું માઠું વાળા થાય અમારે કોઈ દી વાંધો ન આવે લે દુકાન છે ગમે એટલી વાંધો ન પડે હજી માયરા જ રાખે માયરા જ રાખે એ ગમે માથું સાહેબ દાઢી ઉકળાવ આવે કોઈ નબળો ધંધો ન પડે આપડે બે બાત કી ભેંસ તું રાખ હું રાખું તું ઈ રાખી એટલે જ મરી ગઈ માની નઈ માની નઈ મારે તો સારું છે મારે તમને વિહાણી બહુ સારું છે દસ દસ લીટર દૂધ કરે શું આવ્યું એને હું આવ્યું મરી ગયો પાડો આવ્યો એ ભેરો જાતું કરી દેવાય કીધું કે ન કરે એ વાત તારી સાથે મેં વેલા ઉભા કર્યા તારા બનાવી ને પાંચ વાગે મેં બાર નો ધાબળો ઓટી ને વાંકા ઉભા રહી જાવ કીધું બાપ કે પાડો કે ધોળા બૂટ નો પેર પાટું નાખી તારા બનાવીને બે ટાકે ભાંગી નાખ્યા ક્યાં જવું મારે હે હવે જાજી વાત ના ગાડા પડે જાજો ટાઈમ રખા હે તો પછી મારી હાઉ ભાઈ આવશે લાઈ એક રાહડો કાઈ લઈને પછી આપણે હાલતું થઈ જાય બાકી મારા જમાઈ ની ધ્યાન રાખજે કે આ મોડું કરવા દેતી નહીં બાકી તું અહીંયા એને ક્યાંથી વાંધો હોય આ નો જોઈ ને હે એવી મોરલી
ને થાકી જો સમય પાદન ની પહાડી પાણી ભરીન જાય છે તો સાલ પૂછી દો કયું નગર ને કોણ રાજ કરે છે યે પાદર ની પાણી રે પૂછો મારી તે તો સાલ પ્રભુના મંદિરે જાય અરે યાદ યાદા પ્રભુના દર્શન કરજો ઓહો યાદ લલ્લા તે પાકારે પ્રભુ આજ સિતાને અરે ભક્ત અજમલ પથ્થર ની મૂર્તિ માં પણ મારો વાસ રહેલો છે સગડા ભક્તો ની સગડી હકીકત જાણું છું પણ હું તમારા મુખે થી સાંભળવા માંગુ છું કે તમે શા માટે અહીંયા આવ્યા છો સાંભળો મારા નાથ સ્વરથ ને પરમારથ માટે આવ્યો છો અરે ભક્ત અજમલ તમે સ્વરથ અને પરમારથ માટે આવ્યા છો એ જાણી મને ખૂબ જ આનંદ થાય છે તો પેલા મને એ જણાવો કે પરમારથ એટલે શું અરે પ્રભુ
પરમાર્થ ભેરવાને ભોમાં ભંડારી અને તમારું પરમારથનું કાર્ય હું જરૂરથી પૂરું કરીશ. હવે મને એ જણાવો કે સ્વરથ એટલે શું? અરે મારા નાથ, સ્વરથ એટલે કે પોકરણ ગઢની પ્રજા જે મારું મુખ જોવા રાજી નથી, એટલું જ નહીં પણ પોકરણ ગઢની પ્રજા જે મેણા બોલી રહી છે. કારણ કે પોકરણ ગઢના રાજા અજમલ પાપી પેટે વાંજિયા છે. આ સ્વરથ એટલે મારે શેર માટીની ખોટ છે. અરે ભક્ત અજમલ, તમે મારી દ્વારકા નગરી માં આવ્યો છો તો તમારું સ્વાર્થ નું કાર્ય પણ હું જરૂર થી પૂરું કરીશ. અરે આજે અમારા લાલી નું એક પુષ્પ બીજો પુત્ર જોઈએ. કારણ કે બંને ભાઈ જો પોતરણગઢ અવતાર ધારણ કરે તો મારું વાંજિયા મેળ ઉતરી જાય. હા ભક્ત અજમલ, તો સાંભળો, વાત તમારી સત્ય છે. મારો મોટો ભાઈ કોણ કે બળદેવ, તે બહુ જ ક્રોધી છે. હું તેમને બોલાવું, તેમને વચને બાંધું, પછી જરૂરથી અમે બંને ભાઈ તમારે ઘેર પુત્રનો અવતાર ધારણ કરશું. તો બોલાવો તમારા મોટા ભાઈને. અરે આજ કૃષ્ણ બોલાવે બળદેવ જોવો છો શું
અરે મોટા ભાઈ, તમે ક્રોધ કરો માં મેં તમને કેટલી વખત કીધું છે કે ક્રોધ કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, માટે તમે શાંતિ રાખો અને ક્રોધ ન કરો. નહીં નહીં વીરા, તો તમને ભાઈ કરતા ભક્તો વાલા લાગે છે. હા મોટા ભાઈ, અત્યારે મને ભાઈ કરતા પણ મારા ભક્તો વાલા છે. તો હું જોઉં છું કે તમને ભાઈ વાલા છે કે ભક્તો વાલા છે. અરે મોટા ભાઈ, તમે ક્રોધ કરો માં ક્રોધ કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, એટલે તમે શાંતિ રાખો. એ બળદેવ બળિયો કે વાય બળદ એટલે તમને બીક લાગે છે, પેલા મને વચન આપો એટલે હું તમને સગળી વાત જણાવી દઉં. આ મારું વચન છે. એ તો તમારો હાથ હંમેશા અચકાય છે. તમને એવું લાગે છે હું કપટી છું, પણ હું કપટી નથી મોટા ભાઈ, માટે મને વચન આપો એટલે હું તમને બધી વાત જણાવું. બોલો, આ મારું વચન છે. તો સાંભળો બળદેવભાઈ વીરા, આપણે બંને ભાઈએ પોકરણ કરનાર રાજા અજમલ ને ઘેરે પુત્ર ન હતા ધારણ કરવાનો. ધારણ કરશો એ મંડાલી ના બાબે પુષ્પ
નાથ જતા જતા પણ તમારી કઈક નિશાની તો આપતા જાઓ. નિશાની તો બહુ સરસ આવી છે, પણ મને જાતા જાતા એમ થાય છે કે તમારી રાસ લીલા જોવાની ઈચ્છા છે. અરે ભોકણગઢના રાજા અજમાલ, મારી દ્વારકા નગરીમાં આવ્યા છો તો જરૂરથી રાસ લીલા પણ જોતા જાઓ. દ્વારકાધીશની પુનરણ સોરાયની હરે રાય બંકાર thank you.
હવે દ્વારકા નગરી છોડી અને ભોકરણગઢ જવાની તૈયારી કરો. રાજવી
સોંડા રાજાને ઘેર પુત્રી નેતનજે તરીકે અવતાર ધારણ કરશો. તમારા અંગ અને ઉપાંગો ઓળા હશે, શરીરે રક્તપિત્તનો કોઢ હશે. તમારું નારિયેળ કોઈ નહીં સ્વીકારે ત્યારે હું તમારું નારિયેળ સ્વીકારીશ અને તમારો ઉદ્ધાર કરીશ. હતી ભલે સ્વામી. અરે બળદેવભાઈ વીરા, આપણે બંને ભાઈ જયારે નાના હતા અને જે રમતો રમતા હતા એ રમતો રમવાની મારી છેલ્લી વખત ઈચ્છા છે. ભલે ખુશીથી રમીને જઈએ. હલો,
એ બપોર થઈ ગયા એટલે થોડું ખાઈ લો. રાખજો કઈક મારા હતું. હવે જોઈ